પૌવા એટલે લગભગ દરેકના ઘરે બનતી વસ્તુ, બધાને ભાવતા પણ હોય અને બને પણ ઝડપથી. દરેકના ઘરે અલગ અલગ ટાઈપના પૌવા બનતા હોય છે. આજે હું તમારી સાથે એકદમ સિમ્પલ જ પૌવાની રેસીપી શેર કરવાની છું, પણ હું એમાં એક ટ્રીકથી પૌવા બનાવું છું કે જેના લીધે પૌવા છે તે લાંબો સમય સુધી સોફ્ટ રહેતા હોય છે. અહીં બતાવેલી રીત પ્રમાણે તમે પૌવા બનાવશો તો લંચ બોક્સમાં આપેલા પૌવા પણ લાંબો સમય સુધી સોફ્ટ રહેતા હોય છે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ માય કુકિંગ દીવા. તો ચાલો પૌવા બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો પૌવાને આ રીતે વોશ કરી લેવાના છે. તો અહીંયા મેં 2 કપ પૌવા લીધા છે, વોશ કરી અને પૌવાને સાઈડમાં મૂકી દેવાના. હવે કોઈપણ પેન કે કડાઈમાં 3 ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી રાઈ ઉમેરી દેવાની છે. રાઈને ફૂટવા દેવાની છે. રાઈ ફૂટી જાય ત્યાર પછી 2 લીલા મરચાં ઝીણા સમારેલા, 10 થી 15 નંગ મીઠા લીમડાના પાન, 2 ચમચી લસણની કળી ઝીણી સમારેલી. લસણનો ટેસ્ટ પૌવામાં ખૂબ જ સરસ આવે છે, જો તમે લસણ ખાતા હો તો ચોક્કસથી ઉમેરજો. અને બધી વસ્તુને 1 મિનિટ માટે મીડિયમ ગેસ રાખી અને સાંતળી લેવાની છે. ત્યાર પછી તેમાં 1 ચમચી સફેદ તલ ઉમેરવાના છે, 1 નંગ ઝીણું સમારેલું બટેકું ઉમેરવાનું છે. બટેકાની છાલ નીકાળી અને આ રીતે ટુકડા કરી લેવાના. હવે તેમાં 1/4 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. અત્યારે આપણે બટેકા પૂરતું જ મીઠું ઉમેરીશું, બાકીનું પછીથી એડ કરીશું. તો મિક્સ કરી લઈ અને ઢાંકી દઈ, બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર કૂક થવા દેવાના છે. તો 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે, હવે ચેક કરી લઈશું. બટેકા સોફ્ટ થઈ ગયા હશે તો પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. તો બટેકા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં 2 થી 3 ચમચી જેટલા શિંગદાણા ઉમેરવાના છે. શિંગદાણા ઉમેરી અને તેને મિક્સ કરી લઈ 1 મિનિટ જેવું સાંતળી લેવાના છે. ત્યાર પછી પૌવા ઉમેરતા પહેલાં આપણે થોડું પાણી ઉમેરવાનું છે. તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. પાણીના છાંટા ન ઉડે તેના માટે થોડી વાર ઢાંકી દેવાનું. તો આ જ એ ટ્રીક છે જેનાથી પૌવા લાંબા સમય સુધી સોફ્ટ રહેતા હોય છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. 1/2 ચમચી જેટલી હળદર લેવાની છે. 1/2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 ચમચી ખાંડ, 1/2 લીંબુનો રસ ઉમેરવાનો છે. હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો આ જ એ ટ્રીક છે કે જેનાથી પૌવા લાંબો સમય સુધી સોફ્ટ રહેતા હોય છે. પૌવાને સીધા જ તેલમાં નાખવાને બદલે પહેલાં આ રીતે પાણી લઈ અને તેમાં જ બધા મસાલા ઉમેરી દેવાના અને પછી તેમાં પૌવા એડ કરવાના છે. તમે જાતે જ એક વખત આ રીતે ટ્રાય કરજો, તમને ખુદને ખ્યાલ આવશે કે પૌવા કેટલા સોફ્ટ બને છે. હવે પૌવા જે સાઈડમાં વોશ કરીને રાખ્યા હતા તેને ઉમેરી દેવાના છે. તો પૌવાને આ રીતે પહેલાં થોડા છૂટા છૂટા કરી દેવાના, ક્યાંય પણ લમ્સ રહી ગયા હોય પૌવાના તો તે અલગ પડી જાય. તો વોશ કરેલા બધા જ પૌવાને ઉમેરી દઈશું. તો આ રીતે બધા જ પૌવા ઉમેરી દીધા છે. હવે તેમાં 1 નંગ ઝીણું સમારેલું ટમેટો ઉમેરવાનું છે. બિલકુલ ઓપ્શનલ છે, પણ ટમેટો ઉમેરવાથી ટેસ્ટ અને કલર બંને સરસ આવશે. હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અહીંયા ઉમેરેલા દરેક મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. તો પૌવા મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈ અને છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને મિક્સ કરી લેવાના છે. તો તમે જોયું, આપણે એકદમ સિમ્પલ રીતે ટેસ્ટી એવા પૌવા બનાવીને તૈયાર કર્યા છે. અને આ રીતે તમે પૌવા બનાવશો તો તમારા પૌવા ચોક્કસથી એકદમ સરસ સોફ્ટ અને છૂટા છૂટા બનશે, સાથે ટેસ્ટી તો બનવાના જ છે. તો એકદમ સરસ મજાના ટેસ્ટી સોફ્ટ અને છૂટા છૂટા પૌવા બનીને બિલકુલ રેડી છે સર્વ કરવા માટે. આ પૌવાને તમે સવારના નાસ્તામાં તો આપી જ શકો છો, સાથે લંચ બોક્સમાં આપી શકો છો,
સાંજની ચા સાથે લઈ શકો છો નાસ્તામાં, અને કંઈક હળવું ડિનરમાં ખાવાની ઈચ્છા હોય તો આ પૌવા એકદમ બેસ્ટ ઓપ્શન છે. આજે આ પૌવા મેં ડિનર માટે જ બનાવ્યા છે. લાસ્ટમાં ચીની સમારેલી ડુંગળી અને સેવથી ગાર્નિશ કરી લેવાનું. અહીંયા તમે લાસ્ટમાં ગાર્નિશિંગમાં કોઈ પણ તમારી પસંદની વસ્તુ લઈ શકો છો, જેમ કે મસાલા બુંદી છે, નમકીન છે, આલુ સેવ છે, જે પણ તમને પસંદ હોય. તો જો તમે આ રીતે ક્યારેય પૌવા ન બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવજો, અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. અને આવી જ બીજી નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.